કેમ છો બાળકો? મજામાં છો ને બાળકો? આપણે ગયા ઝૂમના પીરિયડમાં શીખો ગુજરાતીની બુકમાં પગલું 1.6 શીખી ગયા. તો હવે આજે આપણે બીજી બુકમાં એટલે કે લખીએ કક્કોની બુકમાં આપણે રથી જ્ઞનો મહાવરો શીખીશું. તો ચાલો બધા બુક ખોલો. ચાલો એમાં શું કીધું છે પહેલાં જુઓ. ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડવાનું છે. તો જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? લખોટીનું. પછી આ શરણાઈ, આ રમકડા છે, સત્કોણ, સસલું, અને આ શું છે? શું છે બાળકો? આવડે છે? ઝાડ તો છે, પણ શેનું ઝાડ છે? વડનું ઝાડ છે, એટલે એને વ વડનો વ કરેલો છે. તો ચાલો બાળકો, આ શું છે? ચાલો હવે આપણે કરીએ. તો આ લખોટી છે, તો લખોટીને લ સાથે જોડો. પછી આ રમકડા છે, તો રમકડાને ર સાથે જોડવાનું. શરણાઈ છે, તો શરણાઈને સ સાથે જોડશું. એવી જ રીતે આ શું છે? સત્કોણ, તો સત્કોણના ચિત્રને સ સાથે જોડીશું. સસલું, સસલાને સ સાથે. બરાબર. એવી જ રીતે બાળકો અહીંયા જુઓ, આ દ્રાક્ષ એટલે કે ક્ષ, યજ્ઞ એટલે કે જ્ઞ, હરણ એટલે હ, અને ફળ એટલે અળ. ચલો તો પહેલાં આપણે દ્રાક્ષ, તો ક્ષ શોધવાનો. તો જો ક્ષ ક્યાં છે? આ રહ્યો. પછી યજ્ઞ, તો જ્ઞ ક્યાં છે? એની સામે જ છે. ત્યારબાદ જુઓ હરણ, તો હરણનો હ, અને અહીંયા ફળ છે, તો ફળમાં પાછળ શું આવે? અળ, તો ફળનો અળ. જોયું બાળકો? હવે જુઓ શું કીધું છે. આપેલ હરોળમાં જુદા પડતા મૂળાક્ષર ઉપર લીટી કરવાની. આ તો આપણે બધામાં હોય જ છે ને, તમને હવે તો આવડી જ ગયું હશે ને. જુઓ બાળકો, પહેલી લાઇનમાં બધા ર છે, પણ એક લ છે, તો એની પર છેકો માર્યો છે ને. એવી જ રીતે બીજી લાઇનમાં લ લ લ લ લ, આ શું છે? ર, તો એ અલગ છે, એની પર આડી લીટી. વ સ વ વ વ વ, શું અલગ છે? સ, તો એ સ પર આડી લીટી. ત્યારબાદ જુઓ સ સ સ સ સ સ, બધા સ છે, પણ એક મીંડાવાળો સ, અરે બધા મીંડાવાળા શરણાઈના સ છે, અને એક સસલાનો સ છે, તો સસલાનો સ અલગ છે ને, તો એની પર લીટી. ક્ષ ક્ષ સ સ સ સ, આપણને આમ બોલીએ શું? બધા સ જ બોલીએ, પણ એક કયો? આ બધા ષટ્કોણના સ છે, ને આ સસલાનો સ છે, એની પર આડી લીટી. સ સ સ સ સ સ, બધા સ જ છે, બધા સસલાના સ છે, અને એક શરણાઈનો સ છે, તો શરણાઈના સ પર આડી લીટી. જોયું બાળકો? હવે શું કીધું છે? હ અળ ક્ષ જ્ઞ, મૂળાક્ષરો શોધી જુદા જુદા રંગ પૂરો. તો હવે આપણે શું કરીશું? રંગ પૂરીશું. તો ચાલો બાળકો, પહેલાં આપણે હ જોઈએ. તો જો આ હ છે, અને એવું નહીં હોય કે હમાં આપણે રંગ પૂરીએ તો એવું નહીં હોય કે આખા બધામાં એક જ હ હોય, બીજો હ દેખાય છે નથી, તો નહીં પૂરવાનો. ત્યારબાદ અળનળનો અળ, ક્યાં છે અળનળનો અળો? જો આ રહ્યો. બીજો છે હ, આ રહ્યો. તો એમાં પણ શું કરીશું? કલર પૂરીશું. હવે હ થઈ ગયો, અડક થઈ ગયો. હવે શું છે? ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ક્યાં છે? આ રહ્યો. ક્ષત્રિયના ક્ષમાં પણ આપણે રંગ પૂરીશું, થોડા ડાર્ક કલર પૂરવાના, એટલે કેવું લાગે? સરસ લાગે. મેં આવા કલર પૂર્યા છે, તમને જે ગમે એ કલર તમે
पूरी सको छो। त्यारबाद जुओ बीजो क्ष देखाय छे ना, हवे शू आवशे? ज्ञ, यज्ञ नो ज्ञ का छे बाळको, जो छल्ले छे तो आपणे ज्ञमां पण रंग पूरीशू। ચાલો થઈ ગયું, હવે આપણે મહાવરો જોયો ને, ત્યારબાદ આપણી પાસે હજુ એક પાનું છે, ટીચર તમને પછી આનો ફોટો મોકલશે। શું છે? વ્યંજન શીખીએ, આપણને બધું આવડે જ છે, આપણે આગળ કથિજ્ઞ શીખી ગયા ને। તો બાળકો આમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જો આપણને ટપકા આપેલા છે, દેખાય છે તમને ટપકા? દેખાય છે હા, તો જો બાળકો આ જેટલા પણ ટપકા આપ્યા હોય, પહેલાં તમારે ટપકા ગૂંટવાના છે, બોલી બોલીને ગૂંટવાના। ટપકા ગૂંટાય પછી તમારે લખવાનું ક, કમળનો ક, ખ, ખલનો ખ, ગ, ગણપતિનો ગ, ગ, ઘરનો ગ, ચ, ચકલીનો ચ, છ, છત્રીનો છ, ઝ, ઝમૃખનો જ, ઝ, ઝબલાનો ઝ, ટ, ટપાલીનો ટ, ઠ, ઠળિયાનો ઠ, ડ, ડમરાનો ડ, ઢ, ઢગલાનો ઢ, અણ, ફેનનો અણ, ત, તલવારનો ત, થ, થડનો થ, દ, દડાનો દ, ધ, ધજાનો ધ, ન, નગારાનો ન, પ, પતંગનો પ, ફ, ફટાકડાનો ફ, બ, બકરીનો બ, ભ, ભમરડાનો ભ, મ, મરચાનો મ, ય, યતીનો ય, ર, રમકડાનો ર, લ, લખોટાનો લ, વ, વહાણનો વ, સ, સરણાઈનો સ, સ, સત્કોડનો સ, સ, સસલાનો સ, હ, હરણનો હ, અળ, નળનો અળ, ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, અને યજ્ઞનો જ્ઞ। તમારે અહીંયા બીજી લાઈનમાં પણ જાતેથી લખવાનું છે, બરાબર? હવે ખુટ્ટા મૂળાક્ષર એટલે ખાનાપૂર્તિ કરીએ, તો ચલો ક પછી ખ, ગ, ગ, ચ, છ, જ, ઝ, ટ, થ, ડ, પછી ઢગલાન ઢ, અણ, ફેન, અણ, ત, થડનો થ, દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટકડાનો ફ, પછી શું આવે? બકરીનો બ, બમરડાનો ભ, મરચાનો મ, યતીસનો ય, રમકડાનો ર, લખોટાનો લ, વહાણનો વ, શરણાઈનો સ, સત્કોણનો સ, સસલાનો સ, હ, અડક્ષ અને જ્ઞ। જોયું બાળકો, તમારે આવી રીતે વ્યવસ્થિત પાનું પૂર્ણ કરવાનું અને હોમવર્ક કરવાનું। બાય।